ચાલ વિદ્યાર્થી મિત્રો, મજામાં છેલ્લે દીકરાઓ યુનિટ બે પૂરું કર્યો, ત્યારબાદ યુનિટ ત્રણ છે તે શરૂ કરીએ. તો યુનિટ ત્રણ નું નામ છે, યુનિટ ત્રણ ફોર્મ એન્ડ વોન. તો દીકરાઓ FI જે છે, ફાઇટ એટલે લડવું, એનું ભૂતકાળ છે ફોન, લડ્યા, અને વિન નું ભૂતકાળ છે વોન, લડ્યા અને જીત્યા, આવું પાઠનું નામ છે. એની અંદર જોઈએ એક્ટિવિટી વન, પોયમ છે સરસ મજાની. એક્ટિવિટી વન, દરેકનું ધ્યાન અંદર ચોપડીમાં. નીચેનું કાવ્ય સાંભળો, ગાવો અને વાંચો. દીકરાઓ ત્રણેય કામ તમારે કરવાનું છે. સાંભળવાનું છે, અહીંથી હું બોલું એટલે, પછી તમારે ગાવાનું છે અને પછી વાંચવાનું છે. તો જોઈએ, મેડમ મંચોર, બેનનું નામ છે મેડમ મંચોર. બર્ન એટ જનકપુર, બર્ન એટલે જન્મ, તેઓ તેમનો જન્મ છે એ જનકપુરમાં છે. તો બર્ન ત્યારબાદ આપણે આગળ વિગત જોઈએ તો એની અંદર વર્ક એટ કરમપુર, વર્ક એટલે કામ કરવું, એનું કામ છે કરમપુર માં કરે છે. તો વર્ક એટલે પોતે કામ કરવું, એનું ભૂતકાળ થાય વર્ક એટલે કામ કર્યું. એને કામ કર્યું તું ક્યાં? તો કે કરમપુરમાં. મેરીડ એટ જીવનપુર, મેરીડ એટલે લગ્ન કર્યા, લગ્ન થવા. તો એના લગ્ન છે એ ક્યાં થયા હતા? તો કે ભાઈ જનક જીવનપુર ની અંદર એના લગ્ન થયા હતા. તો મેરેજ, મેરીજ લગ્ન થવા, એના લગ્ન છે એ જીવનપુર ની અંદર થયેલા. ફેલ ઇલ ઓન ફાઇડે, ઇલ એટલે બીમાર થાય, અને ફોલ નો ભૂતકાળ છે ફેલ, ફેલ એટલે પડવું, પોતે બીમાર છે એ પડે છે. કે દિવસે? તો કે ફ્રાઈડે. તો અહીંયા નવો શબ્દ છે ઇલ, ઇલ એટલે બીમાર પડવું, ઇલ એટલે બીમાર પડવું. ત્યારબાદ વોન્સ ઓન મંડે, પોતે ગંભીર બીમાર છે એ પોતે કે દિવસે પડે છે? તો કે સોમવારે. ડેટ ઓન ટ્યુઝડે, ડેટ એટલે મૃત્યુ પામવો, અને પોતે ટ્યુઝડે એટલે મંગળવાર, મંગળવારના દિવસે પોતે મૃત્યુ પામે છે. તો નવો શબ્દ છે ડેટ, DIED, ડેટ એટલે મૃત્યુ પામવું, મૃત્યુ પામવું. ફરી વખત અહીંયા સુધીનું જો મેડમ મંચુ વિશે માહિતી આપી છે, એનો જન્મ જનકપુરમાં થયો છે, પોતે ભણેલા હતા જ્ઞાનપુર ની અંદર, વર્ક કર્યું એને કરમપુર ની અંદર, પોતે લગ્ન એને કર્યા જીવનપુર ની અંદર, બીમાર પડ્યા શુક્રવારે, એડમિટેડ ઓન સેટરડે, એડમિટેડ એટલે દાખલ કરવા, પોતાને શનિવારે છે દાખલ કર્યા, વોન્સ ઓન મંડે, ગંભીર હાલત એની સોમવારે થઈ, અને ડેડ ઓન ટ્યુઝડે, મંગળવાર થયા હતા. બેન જય હિન્દ જય ભારત એટલે કે મૃત્યુ પામ્યા. ક્રિમિટેડ ઓન વેધર ડે, ધીસ વોઝ ધ સ્ટોરી ઓફ મેડમ મંચુર. આ મેડમ મંચુર વિશેની સરસ મજાની માહિતી હતી. તો તમારે યાદ એટલું રાખવાનું, કયા પૂર આવે છે દીકરા? તો ખાસ જો જનકપુર, જ્ઞાનપુર, કરમપુર, જીવનપુર, તો બધા પૂર યાદ રાખવાના. ત્યાર પછી બીજા શબ્દો, ખાસ સન્ડે મંડે ટ્યુઝડે આ જે આવે છે એ શબ્દો છે એને તમારે યાદ રાખવાના છે. તો નીચે આપી છે એક્ટિવિટી, અહીં આપેલા શબ્દો જેવા શબ્દો તમે કાવ્યમાંથી શોધીને લખો, એટલે જે શબ્દો આપ્યા છે એ શબ્દો તમારે એની જેવા હોય એ વાક્યમાંથી તમારે શોધીને લખવાના છે. તો સૌથી પહેલું આપ્યું છે સ્ટડી, તો સૌથી પહેલું છે સ્ટડી. સ્ટડી તો એમાં શબ્દ જો ખાસ પાછળનો કયો છે, ઈડી વાળો છે,
તો ઈડી વાળા જે આપણે કવિતાની અંદર દેખાના એ આપણે શોધીને લખવાના. તો સૌથી પહેલું છે વર્ગ, WORKED વર્ગ. ત્યારબાદ બીજો છે મેરિટ, MARRIED મેરિટ. ત્યારબાદ ત્રીજો શબ્દ છે એડમિટેડ, એડમિટેડ. ત્યારબાદ એની પછીનો શબ્દ છે ડેટ. ત્યારબાદ એની પછીનો શબ્દ છે લિમિટેડ. તો આ બધા શબ્દોની પાછળ જો ખાસ ઈડી આવે છે, તો અહીંયા તમને એવું કીધું કે આવા શબ્દો લખો, એટલે ખાસ આવા ઈડી વાળા શબ્દો છે એ તમારે શોધી શોધીને લખવાના હતા. ત્યારબાદ બીજું આવ્યું છે, એમાં મંડે છે ભાઈ. મંડે, મંડે નો મતલબ તો કે ડીએવાય પાછળ આવતા હોય એવા શબ્દો તમારે શોધીને લખવાના. તો પાઠની અંદર ખાસ દીકરા ક્યાં ક્યાં આવતા હતા, તો એક હતો સેટરડે, પછી હતો મંડે, પછી હતો ટ્યુઝડે, અને ત્યારબાદ હતો વેડનેસડે અથવા તો વેનસડે. તો આટલા ડે વાળા શબ્દો છે એ ખાસ એની અંદર આવે છે. તો જેટલા આવતા હોય એટલા જ લખવાના, વધારે નહીં. ત્યારબાદ હવે પૂર વાળા શબ્દ છે. જો સૌથી પહેલું છે તો કે ભાઈ જનકપુર, એવા શબ્દો આપણે અહીંયા ગોતીને લખવાના છે. તો સૌથી પહેલું તમે જુઓ તો પેલું જનકપુર છે, પછી જ્ઞાનપુર, તો અહીંયા આવશે જ્ઞાનપુર, જ્ઞાનપુર. ત્યાર પછી કયો શબ્દ છે, તો કે કર્મપુર, કર્મપુર. ત્યારબાદ કયો છે, તો કે જીવનપુર, જીવનપુર. તો દીકરાઓ ખાસ આ ત્રણ શબ્દો છે જે પૂર વાળા આવે છે. હવે ત્યારબાદ કીધું બાકી રહેતા શબ્દો લખો. તમારે બાજુમાં લખવાનું છે, મારે જગ્યા નથી, એટલે અહીંયા લખું છું બાકી રહેતા શબ્દો. ખાસ યાદ રાખજો, તમારે છેલ્લા બોક્સમાં લખવાનું છે, મારે જગ્યા નથી, એટલે અહીંયા નીચે લખું છું. તો હું કીધું બાકી રહેતા શબ્દો. હવે પાઠ આ પોયમ ભણ્યા એમાં મેજોરિટી પૂર વાળા આવી ગયા, ડે વાળા આવી ગયા, ઈડી વાળા આવી ગયા. હવે જે બાકી બધું એ લખવાનું, તો એક શબ્દ છે એની અંદર વર્ણ, વર્ણ. ત્યારબાદ બીજો શબ્દ હતો સ્ટોરી. ત્યારબાદ શબ્દ આપેલો છે ભાઈ ફેલ, ફેલ એટલે પડવું. પછી ચોથો હતો ઈલ, અને પાંચમો શબ્દ તમને હતો વોન્સ. તો જે જે શબ્દો કવિતાની અંદરથી જોઈને જોવાના, જે બાકી હોય એ આપણે ત્યાં હવે લખી નાખવાના છે, એટલે કે લખવાના છે. હવે ત્યારબાદ દીકરાઓ એક્ટિવિટી ટુ, તો એની પછી આપણે જોઈશું એક્ટિવિટી ટુ. અહીંયા એક્ટિવિટી વન છે એ તમારી પૂરી થઈ ગઈ. ત્યારબાદ એક્ટિવિટી ટુ વિશે આપણે જોવાનું છે. તો જો શું કહે છે, તમારા શિક્ષક પાસે વારા ફરતે જાઓ, તેઓ જે ચિઠ્ઠી આપે છે તે ક્રિયા કરો, અને તે ક્રિયા કરી તે તમારા મિત્રોને ઓળખવા દો. એટલે ખાસ અહીંયા રમત છે દીકરાઓ, અને રમત છે એ ક્રિયા તમારે કરવાની છે, બોલવાનું નથી. માનો કે ચિઠ્ઠી આપી છે, જો એક્ઝામ્પલ આપ્યા, અમીર પ્લેડ ક્રિકેટ, એટલે કે શિક્ષકે છે એને ચિઠ્ઠીની અંદર લખ્યું હશે પ્લેટ ક્રિકેટ, આવું એને લખીને આપ્યું હશે અમિત નામના છોકરાને. એટલે અમિત નામનો છોકરો છે બોલતો નથી, પણ શું કરે છે, ક્રિકેટ રમતા હોય, પોતે ક્રિકેટ રમતા હોય એવી એક્શન કરે છે, અને એક્શન કરવાની જેથી બાળકો આંગળી ઊંચી કરીને કહી દેશે કે ભાઈ આ ક્રિકેટ રમતા હોય એની એક્શન કરી. હવે એવી રીતે જયા નામની છોકરી છે, એને ગીત ગાતા હોય એવી એક્શન કરવાની, શિક્ષક લખશે સેંગ અ સોંગ,
ગીત ગાવ જેથી ઓલી દીકરી છે પોતે ગાશે નહીં, અવાજ નહીં કરે, બોલશે નહીં, પરંતુ શું કરશે, આવી એક્શન કરશે, એક્શન કરશે, એટલે સામે વાળા વિદ્યાર્થીઓને સમજીને જવાબ આપવાનો કે ભાઈ આ ગાવાની એક્શન કરે છે, બરોબર. તો જો અમિત સેજ આઈ પ્લે ક્રિકેટ, જય સેજ આઈ સેંગ અ સોંગ, તો આવી કોઈ પણ એક્શન છે એ કરવાનું કહેવામાં આવે. જસ્ટ એક્ઝામ્પલ દીકરાઓ, માનો કે કોઈ છોકરાને એમ કીધું, માનો કે કરણ નામનો છોકરો છે, તો એને ચિઠ્ઠીની અંદર લખીને આવ્યું, ભાઈ એટ એપલ્સ, ઈટનું ભૂતકાળ લખ્યું મેં, એટ એટ એટલે ખાધા અને એપલ્સ એટલે સફરજન, સફરજન ખાધા હોય એવી એક્શન કરવાની દીકરા. તો તમારે ગોળ લઈને આમ પોતે ગોળ રાખ, ગોળ ગોળ કરીને એક્શન કરીને પોતે સફરજન ખાતા હોય આવી એક્શન કરવાની. પછી શિક્ષક લખે કે ભાઈ પ્લે ફૂટબોલ, તો ફૂટબોલ રમતા હોય એવી એક્શન કરવાની. પછી શિક્ષક બોલે કે પ્લેઇંગ તબલા, તબલા વગાડી રહ્યો હોય એવી એક્શન કરી ચિઠ્ઠીની અંદર લખીને આપે, તો તમારે તબલા વગાડતા હોય એવી એક્શન કરવાની. યાદ રાખજો અહીંયા ઓનલી ફોર એક્શન કરવાની છે, બોલવાનું નથી, અને આ એક રમત છે. હવે ત્યારબાદ એક્ટિવિટી છે, ત્યારબાદ એક્ટિવિટી થ્રી આપણે જોઈએ. તો એક્ટિવિટી થ્રી માં શું છે, તમે વાલિયા લુંટારા વિશે જાણો છો, અહીં વાલિયા વિશે થોડા વાક્યો આપ્યા છે તથા બોક્સમાં કેટલાક શબ્દો પણ આપ્યા છે, તેમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. એટલે વાલિયો લુંટારો, તમને ખ્યાલ હોય વાલિયો લુંટારો એટલે કોણ, તો કે વાલ્મીકિ ઋષિ, જે પોતે પોતાના જીવનની અંદર એક લુંટારાનું કામ કરતા હતા. એની સ્ટોરી તમે નાના ધોરણની અંદર ભણી ગયા છો, ગુજરાતીમાં પણ આવે છે. તો ખાસ દીકરા આ વાલિયા લુંટારા વિશે જાણો ખૂબ અગત્યનું છે, તો તમને ખાસ એની જે આપેલી છે એક્ટિવિટી એ તમને મજા આવે ભણવાની. તો વાલિયો લુંટારો એક દીકરાઓ ખૂબ જ મોટો એવો કહી શકાય એવો ડાકુ હતો દીકરાઓ, અને ખાસ વનોની અંદર જંગલોની અંદર જે કોઈ લોકો આવે એને પોતે લૂંટી લેતો, અને લૂંટીને પછી એની પત્ની અને બાળકોને પોતે જમાડતો, એટલે કે એને આપીને વેચીને પછી એનું ભરણ પોષણ કરતો. હવે એક સમયની અંદર એવું થાય છે કે એ પોતે આ કામ કરતો હોય છે વાલિયો લુંટારો, ત્યાં અચાનક નારદ મુનિ આવે છે, અને નારદ મુનિ એને કહે છે, દીકરાઓ શું કહે છે કે ભાઈ તું આ બધું કરો છો એ તો પાપ છે, કે તારે આ ન કરવું જોઈએ. તો વાલિયો લુંટારો કહે છે કે હા હું જાણું છું આ પાપ છે, કે પણ કે મારે મારી પત્ની અને મારા દીકરાનું ભરણ પોષણ કરવા માટે હું આ કરું છું. તો નારદજી કહે છે કે તું તારી પત્ની અને દીકરા માટે કરો છો, પણ એને જઈને પૂછ કે તારા આ પાપની અંદર એ ભાગીદાર થશે કે નહીં. વાલિયા લુંટારાને વાત સાચી લાગે છે અને પોતે ઘરે જાય છે અને એની પત્નીને પૂછે છે કે હું તમારા માટે રોજ આ બધું જમવાનું ને આ બધું કરું છું, કે લોકોને લૂંટું છું, તો આ જે હું પાપ કરું એમાં એ કે તું ભાગીદાર થઈશ. એટલે એની પત્ની ના પાડે છે દીકરા, એની પત્ની કહે છે નહીં અમે એમાં ભાગીદાર થઈએ નહીં, અથવા તો અમે એમાં ભાગીદાર નહીં, કે તમે તમારા પાપમાં તમે જ ભાગીદાર. એટલે વાલિયા લુંટારાને ખૂબ ખોટું લાગે છે દીકરાઓ, અને વળી પાછો એ નારદજી પાસે આવે છે અને પછી કહે છે કે મેં જે કર્યું એ મારી ભૂલ છે, હવે તમે મને જ્ઞાનનો રસ્તો આપો. એટલે નારદજી પછી એને જ્ઞાનનો રસ્તો આપે છે અને પછી પોતે એક સાધુ બને છે, ઋષિ બને છે, અને પોતે ભગવાન વાલ્મીકિ તરીકે વિશ્વની અંદર પૂજાય છે, બરોબર. જેને રામાયણ દીકરાઓ આપણી સરસ મજાની રામાયણ છે આપણો પવિત્ર ગ્રંથ એને પોતે લખેલો, ત્યાં ઋષિ વાલ્મીકિ ઋષિ પોતે બને છે, એક સાધુની પ્રેરણાથી આ બને છે, આ શક્ય બને છે દીકરાઓ. તો એના વિશેની વાત કરે છે, તો અહીંયા વાલિયા લુંટારાની વાત કરી છે. તો દીકરાઓ એક્ટિવિટીમાં બીજું કઈ નહીં, એટલું ખાસ યાદ રાખજો, એક બાબત તમારે ખાસ યાદ રાખવાની છે, કઈ કોઈ પણ વાર્તા હોય ને દીકરાઓ, વાર્તા હોય હંમેશા ભૂતકાળની અંદર જ થઈ ગઈ. વાર્તા કોને કહેવાય, તો કે ભૂતકાળમાં હોય વાર્તા કહેવાય, કારણ કે એ બધું થઈ ગયું છે, વાલીઓ થઈ ગયો ને આ બધા થઈ ગયા, આવા બધા થઈ ગયા હોય એને શું કહેવાય, તો કે દીકરો ભૂતકાળ કહેવાય. એટલે કે જે થઈ ગયું છે એના વિશેની અહીંયા માહિતી આપેલી હોય, અને જે થઈ ગયું હોય પરિણામે ભૂતકાળ હોય એટલે ફરજિયાત ભૂતકાળનો રૂપ જ આવે દીકરો. વાર્તાની અંદર
ભૂતકાળ હોય, ભૂતકાળ નું રૂપ જ આવે. જસ્ટ ભૂતકાળના રૂપમાં શું શું આવી શકે? તો ખાસી અદ્રક વોજ અથવા બેડ આવી શકે. પછી તો કે ક્રિયાપદ નું ઈડી વાળું રૂપ આવે, ક્રિયાપદ નું ઈડી વાળું રૂપ આવે, એટલે કે પ્લે હોય તો પ્લેડ થાય, બરોબર, આઈડી વાળું રૂપ કહેવાય. તો દીકરાઓ આવી શકે. અથવા તો સીધું કોઈ ભૂતકાળનું રૂપ હોય, માનો કે ઈટ નું ભૂતકાળ છે, આવી રીતે આવી શકે. દીકરાઓ સિંહ નું ભૂતકાળ છે, સેંગ. તો આ બધા વીટુ ના રૂપ કહેવાય, જેને વીટુ ના રૂપ કહેવાય. આપણે સાદો ભૂતકાળ છે દીકરાઓ શીખ્યા હતા, મેં તમને આખો વિડીયો ગ્રામર નો કરીને મોકલ્યો હતો. તો શોર્ટકટ માં વાર્તા હોય એમાં ભૂતકાળના રૂપો હંમેશા આવે અને એના વિશેની વિગતો આની અંદર હોય છે. તો હવે તમને છે એ મજા આવશે, જોજો અંદર. વાલિયા ખાલી જગ્યા અ રોબર, રોબર એટલે થાય લૂંટા. તો વાલિયા ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા, તો ખાલી જગ્યાના કામ સાહેબ છે વોઝ અને વેયર. તો દીકરા વાલિયો છે પુરુષ ગણાય, એટલે હી લાગે, અને હી હોય તો હી શી અને ઈટ ત્રણેય સાથે વોઝ આવે. એટલે તમારે વોઝ અથવા વેર બે માંથી એક લખવાનું છે. તો પેલી ખાલી જગ્યામાં શું આવશે? તો પેલી ખાલી જગ્યાની અંદર આવશે વોઝ, પેલીમાં આવશે વોઝ. ત્યારબાદ બીજી ખાલી જગ્યા, ઈ ખાલી જગ્યા ઇન ફોરેસ્ટ. તો જો ખાલી જગ્યા પછી કાઉન્સ આવ્યો છે, બ્રેકર છે, લીવ એન્ડ લીવડ. તે જંગલમાં રહેતો હતો, કારણ કે ભૂતકાળ છે ભાઈ અને વાર્તા છે, એટલે એ રહેતો તો અત્યારે નથી રહેતો કઈ, પણ એ રહેતો તો એટલે ભૂતકાળ થાય. અને ભૂતકાળ હોય તો ક્રિયાપદ નું કેવું રૂપ આવે? તો કે ઈડી વાળું. લીવ નું શું થઈ જાય? લીવ નું લીવડ, લીવ નું લીવડ થઈ જશે ત્યાં. ત્યારબાદ ત્રીજું, એ ખાલી જગ્યા લૂંટ કે લૂંટેડ પીપલ, પીપલ એટલે લોકો, તે લોકોને લૂંટે છે કે લૂંટતો હતો. તો ત્યાં પણ ભૂતકાળ નું રૂપ એટલે કે લૂંટતો હતો. તો ઈડી વાળું રૂપ આવશે અહીંયા, લૂંટેડ. ત્યારબાદ ચોથું, સો પીપલ ખાલી જગ્યા અફ્રેડ ઓફ હિમ, અફ્રેડ ઓફ હિમ એટલે થી ડરવું, તેનાથી ડરવું, અફ્રેડ એટલે ડરવું. તેથી લોકો છે એનાથી ડરતા હતા. હવે વિચાર કરો, પીપલ છે તો પીપલ એટલે બહુ વચનમાં આવે, પીપલ નું ગુજરાતી થાય લોકો, લોકો બહુ વચનમાં આવે. તો એનું કોષ્ટક આપણે અગાઉ ભણી ગયા, આઈ વોઝ, આઈ વોઝ, વી વેયર, યુ વેયર, યુ વેયર, ઈ શી ઈટ સાથે વોઝ અને ધે વેયર. પીપલ બહુ વચનમાં આવશે એટલે ખાલી જગ્યામાં આવશે વેયર, ડબલ્યુ ઈ આર ઈ વેયર. ત્યારબાદ પાંચમી ખાલી જગ્યા, હિઝ ફેમિલી ખાલી જગ્યા નોટ હેપી વિથ હિમ. આવું કરવાથી એની ફેમિલી, એનું કુટુંબ છે ખુશી નહોતી, એટલે કે એને આનંદ નહોતો, એની પત્ની, એના દીકરાઓ. મેં તમને સ્ટોરી કીધી હતી, ઘણા નારદજીએ પૂછ્યું, ભાઈ ગયા હતા, તેની પત્ની શું કીધું? અમે તારા પાપમાં ભાગીદાર નહીં. એટલે અહીંયા ફેમિલી શબ્દ છે, એમાં આવશે વોસ. ત્યારબાદ છઠ્ઠું, વંશ નારદ મુનિ ખાલી જગ્યા થ્રોટ ધ ફોરેસ્ટ, થ્રોટ એટલે માથી અને ફોરેસ્ટ એટલે જંગલ. તો કાઉન્સમાં આપ્યું છે પાસ અને પાસે. એક વખત નારદ મુનિ ત્યાંથી પસાર થયા હતા, કારણ કે થઈ ગઈ છે ભાઈ ભૂતકાળ છે. તો ઈડી વાળું રૂપ આવશે અહીંયા, પાસે. ત્યારબાદ સાતમું, હિઝ એડવાઇસ, એડવાઇસ એટલે સલાહ આપી, એને તેની એડવાઇસ આપી. ખાલી જગ્યા ચેન્જ અથવા ચેન્જેડ વાલિયાસ લાઈફ, અને એની એડવાઇસ થી એ પોતે છે એ વાલિયાનું જીવન છે પરિવર્તન થયું, ચેન્જ એટલે પરિવર્તન થયું. તો આપણે જોયું હતું, એને કીધું તું જા તારી પત્ની ને દીકરાઓને જઈને પૂછ્યા આવ કે પાપમાં ભાગીદાર છો, તમે બધા ભાગીદાર છો મારી સાથે, અને એની પત્નીએ ના પાડી છે દીકરાઓ. તો થઈ ગયું છે પરિણામ, શું થશે? ચેન્જ નું ચેન્જ એ બીજું રૂપ છે તમને એ વાળું, એ તમારો જવાબ ત્યાં સાચો છે. ત્યારબાદ આગળ, વાલિયા ધ રોબર બીકેમ વાલ્મીકી ધ સંત, બીકેમ એટલે થવું બનવું, અને પછી આવી એની માહિતી આપવાથી આ વાલ્મીકી જે નામનો લૂંટારો હતો, રોબર એટલે લૂંટારો, વાલ્મીકી નામનો લૂંટારો હતો, એ આગળ જતા શું થયો? તો કે વાલ્મીકી નામનો સંત બન્યા, વાલ્મીકી નામના પોતે સંત બન્યા. એ ખાલી જગ્યા રાઇટ અથવા તો રોટ ધ રામાયણ,
અને પછી એની આગળ જતા રામાયણ લખી દીકરાઓ. તો ખાસ યાદ રાખજો, લખી રાઈટ એટલે લખવું અને રોટ એટલે લખી, એટલે ભૂતકાળ નું છે. અહીંયા જો મેં લખ્યું છે ભૂતકાળ હોય તો વજવેર આવે, ક્રિયાપદ ઊંડી વાળું આવે, અથવા તો વી ટુ નું રૂપ આવે, ઈટ સેન્ટ બરોબર છે, રોટ આવા બધા શબ્દો આવે. તો અહીંયા સાચું બનશે રોટ. રોટ છે એ તમારી ખાલી જગ્યા છે, એ સાચી બનશે. બરોબર ખ્યાલ પડે દીકરા? બરોબર. તો આ હતી ખાસ તમારી એક્ટિવિટી 3. અને ત્યારબાદ છે એક્ટિવિટી 4. અને એક્ટિવિટી 4 છે, એનું નામ છે બ્રેવ બિરઝુ ધ બ્રેવ. બિરઝુ ધ બ્રેવ એટલે કે એક્ટિવિટી 4 છે, નાથી યુનિટ મેન સ્ટાર્ટ થાય છે. આ બધું ગ્રામરને લગતો અને બેઝિક માહિતી તમને આપી હતી. પણ ખાસ પોયમ ખાસ યાદ રાખજો દીકરાઓ, ઘણી વખત ટેસ્ટમાં પરીક્ષામાં પૂછાય છે દીકરાઓ. બરોબર, મેડમ મંજૂરી વાળી તો દરેક યાદ રાખશે. અને પ્લસ સ્પેલિંગ જે લખાવ્યા એ એક વખત નોટમાં લખજો. જે ચોપડીની અંદર આ બધી વસ્તુ પૂરવાનું છે એ સાથે પૂરજો. અને બીજી વસ્તુ દીકરાઓ એક વખત નોટમાં લખજો જેથી તમને આવે. નેક્સ્ટ પીરિયડ આવશે ત્યારે આપણે એક્ટિવિટી 4 સ્ટાર્ટ કરશું. બિરઝુ ધ બ્રેવ સરસ મજાની વાર્તા છે, બહુ મજા આવે એવું છે તમને દીકરાઓ. બરોબર, એક બિરઝુ નામનો છોકરો હોય છે અને એટલો ડાયો અને એટલો છોકરો હોશિયાર હોય કે નાની વાર ઉંદરથી પીતો હોય છે અને રાત્રે ઘરની બહાર ન નીકળી શકે એવી સ્ટોરી છે દીકરાઓ. અને પછી શું થાય છે ગામની અંદર, લોકો એને શું કહીને બોલાવે છે વગેરે પાઠની અંદર આવે છે. તો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોશું. ઓકે, અસ્તુ, જય સ્વામિનારાયણ.